આપણે ભોજન કર્યા તો તમારે થાય છે. અધ્યક્ષ સ્થાન માટે હું વાસુદેવભાઈ મહેતાને હું ટેકો જાહેર કરું છું. અને શ્રી ખોખરભાઈને વિનંતી કરું કે તેઓ આપણે દરખાસ્ત ઉપરાંત ટેકો આપે. કારણ કે અત્યારે નિમણૂક કરી કે એને હું મારો ટેકો આપું છું. પ્રવીણભાઈ, થેન્ક યુ પ્રવીણભાઈ. હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરીશું. દીપ પ્રગટ્ય માટે હું શ્રી વી આર મહેતા, શ્રી જે એફ શાહ, શ્રી આર પી ગોહિલ, શ્રી કેમસુરિયાભાઈ અને શ્રી અંગારીભાઈને વિનંતી કરું છું. તેઓ પાંચ જણા આવી અને દીપ પ્રગટ્ય કરે. જમવાનું છે, એક જ સ્થળે બધું મળે એટલે પછી શહેર રાખ્યું અને સ્થળ તારીખ નક્કી કરીએ કે આપણે તારીખ કઈ નક્કી કરીએ.
તો આપણે કોઈ મૂર્તા ઉતરી જાય હોલ માં છે અત્યારે ભારે હોય એટલે કોઈ લગ્ન નો પ્રોગ્રામ ન હોય લગ્ન માં રોકાણ ન હોય બધા હાજરી આપી હતી રાત્રે અમદાવાદ છે એને મેં ફોન કર્યો પણ એ જે આયક નથી હું ખુશ નથી એટલે રાત નો પ્રોગ્રામ ન આવી આજની તારીખ પર 135 જણા થઈ ગયા તમારા ગ્રુપ માં હવે તમે આજે તમારો કેમથી સમય કાઢીને હાજર રહ્યા અને આવ્યો છો એટલે માટે આપનો આભાર માનવું જ પડે હવે પછી આપણે બધા શું કરશું કે પેલા આપણે મારું સ્વાગત કરશું ચાલો ઉઠાડી અને એને 75 પૂરા કર્યા સરકારમાં 20% વધારી આપ
આટલી ભટ્ટ કે જેનું સન્માન એ કેઆર ભટ્ટ કરશે. વિનંતી કરું કે તેઓ આ તબક્કે અહીંયા આવી પોતાનું વક્તવ્ય આપે. દીપાલભાઈ માઇક થોડુંક નજીક લઈ જાઉં. કેટલા કેવો આવડેલો છે એને હું ઓળખતો નથી. મેં ભારતભાઈ પૂછ્યું, મેં કીધું ઓલા કોણ મોડેલ બધા સ્ક્રેપ થઈ ગયા ને, કલંગનો સ્ક્રેપ હોય એમાં આપણે બધા સ્ક્રેપમાં આવી ગયા. નિરુ કલંગના ડ્યા લાગે ને હોય ત્યાં જાય એટલે આખું જહાજ સારું લાગે, પણ જહાજ જોડ્યા પછી જેવું લાગે એવા આપણે બધા તૈયાર થઈ ગયા. અમે થોડાક વ્યવસ્થિત છીએ, પણ તમે 75 વટાવી ગઈ તો બધા ઓળખાણ ઝાઝા ટાઈમે લાંબા ટાઈમે ઓળખાણ કરવી પડે. પણ આપણે મહેસુલી પરિવારમાં જેને પણ આ વિચાર આવ્યો, જાદવભાઈ એમ હોય કે પાલભાઈ એમ જેને કાંઈ આવ્યો, પણ વિસ્તાર બહુ સરસ આવ્યો અને એ નિઝા હેઠળ આપણે બધા ક્યારેક ક્યારેક અમે એકઠા ભેગા થઈએ અને એકાબીજાના સુખ દુઃખની વાતો કરીએ. બાકી હવે વિશેષ મહેસુલી કર્મચારીને એક વાર વિનંતી કરવી છે કે આમાં ઓલું ભૂતકાળ કોઈ યાદ નહીં કરતા, ગાણે પ્રમાણે વારો કાઢ નહીં કરતા. એને મને નહીં વારો આપણે એસી માં નોકરી લાગ્યા કોઈ સ્ટેટ થઈને કોઈનું સારું છે તો આપણે એનું સારું ઈચ્છું, ખરાબ થયું હોય તો આપણે સપોર્ટ આપો. વર્ષમાં એક વાર નહીં પણ વર્ષ બબે ત્રણ મહિને ભેગા થઈએ એ મારું સજેશન છે, થતું હોય તો કરજો. અને ખર્ચ થી કોઈ પિતા નહીં, આપણે કોઈ એવા નબળા નથી કે ખર્ચ ન કરીએ કે બધા કરી આવા છે. પાલભાઈએ શરૂઆત કરી એનો ધન્યવાદ, પણ ભવિષ્યમાં જે આમાં કઈ જે કઈ જરૂર પડે આર્થિક રીતે સહયોગ તો કોઈ નહીં હોય તો હું તો છું જાહેરમાં વસ્તુ આમાં બધું જાદુ નું બોલું છું. અને આપણા કર્મચારીનો આભાર. હવે મોટી આરતી જોશીને વિનંતી કરું કે તેઓ પ્રશ્નને અનુરૂપ પ્રવચન આપે. તે આરતી જોશી આવો. મંચ ઉપર ઉપસ્થિત રહ્યા સિનિયર સિટીઝન ભાઈઓ, ક્લાસ ટુ, ક્લાસ વન, ક્લાસ થ્રી ઉપસ્થિત રહેલ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારી શ્રી ભાઈઓ બહેનો, આજે આપણે એક અભૂતપૂર્વ પ્રોગ્રામ માટે આજે ઉપસ્થિત રહ્યા છે
જે જે આયોજકો આમાં કામ કર્યું છે અને જેને સારા વિચાર આવ્યો છે તેઓનો સૌનો આભાર. અને આવાનો પ્રોગ્રામ દર 6 મહિને એક વાર થાય તો આ બધા યાદગીરી રહે અને જેટલા ગેરહાજર રહેલા છે એ બધામાં આવી શકે. બીજો એક સજેશન એવો છે જે પ્રોગ્રામ હવે થાય ગામની વચ્ચે રાખે તો જે ઉંમર લાયક માણસો આવ્યા આમાં ઘણા માણસો ઉંમર નો આવ્યા છે કારણ કે 2-3 જણા ફોન કરે કે આપણે દૂર પડે રાત કરતા મંદારમાં આવું આ સાખી પડી ગઈ તમારી. એટલે હવે સજેશન ફક્ત એવું જ છે નજીક માં રાખો ઉપરના ગાળા માં કોઈ પણ ઘરને દૂર પડતું હોય ને તો લઈ આવવાની જવાબદારી મારી અને મુખ્ય જવાબદારી વોટ્સએપમાં ગુરુવાર પર પાંચ નામ આપા કેવા મારી પાસે ના હવે પાસે બાબુભાઈ જાદવ મને રસ્તા મળ્યા કે મારે રાતે મને તકલીફ પડે એક ખાલી આપતો નથી મને એના એના દીકરાએ મને કીધું તો હું લઈ જઈશ તો નીકળી જાય બનાવું બરાબર છે. તમે સિનિયોરિટી કાર્ડ જો ખબર પડશે તમને ઘણા બાકી બરાબર છે. હજી ઘણા બધા બાકી છે. આખા જિલ્લામાં ગણતરી કરવા બેઠ છે ઘણું નીકળે એવું છે. તમારો આમાં 200 આસપાસ પહોંચવા આવશે. એમાં કાર્ટૂન કક્ષા પણ આમાં આવી જશે. એટલે આવા જે જે પ્રોગ્રામ થાય એમાં મારી શુભેચ્છા છે. આવી નવી પુત્રો તો પ્રગતિ કરતા રહે. આવ્યો હું અભિનંદન આયોજન કર્યું છે. અનુભવ છે, દોશીભાઈ બધાનો અનુભવ છે, બધા જે લોકો બહાર ગયા છે
એ બધાનો અનુભવ છે કે ભાવનગર જેવો સ્ટાફ જે છે અહીંયા જે ભલે અંદરો અંદર થોડા ઘણા જે છે વાસણ તો ખખડે એવું થાય પણ અંતે તોય બધા એક થઈ અને પ્રેમથી એકબીજાને મળે તો આખ્યો હશે એવી રીતના બધા ભેગા થાય છે જ્યાં મળે ત્યાં. એટલે એ એક ભાવનગર જિલ્લાની ખાસિયત છે. મેં બીજા આવું બહુ ઓછું જોયું છે, એકબીજાને આખ્યો વર્તી હોય એવી રીતના મળતા હોય છે, મળતા જ નથી હોતા. પણ આની આ જે પ્રવૃત્તિ છે એ ચાલુ રાખો અને બધાને ખૂબ નિરામય સ્વાસ્થ્ય અને લાંબો આયુષ્યની ભગવાનને પ્રાર્થના કરું છું. મહેસુલી પરિવારના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સિનિયર વડીલો, આપ સૌ ભાવનગર જિલ્લાને મારું વતન ગણું છું. 20 વર્ષ જેટલો સમય આ જિલ્લામાં મેં પસાર કર્યો 1992 થી 2012 સુધી. એટલે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય તો પણ જ્યાં મારે હાજરી આપવાની જરૂરી લાગે ત્યાં હું ફરજિયાત આવું છું. આજે એવો સુંદર મોકો હતો કે લગભગ 10-12 વર્ષથી બધા આપ સૌથી અલગ થઈ ગયો હતો, એટલે આજે એક મળવાનો મોકો હતો. એટલે હું ગાંધીનગરથી આવ્યો છું અને અહીંયા આપણે આ જે આયોજન કર્યું છે, જે લોકોના મનમાં વિચાર આવ્યો એ ખૂબ સુંદર છે. અને ભવિષ્યમાં હું મારું એક એવું સજેશન પણ કરું છું કે આપણે આપણા મહેસુલી પરિવાર વતી કોઈક એવી પ્રવૃત્તિ કરીએ કે જેના કારણે આપણા મહેસુલી પરિવારની સમાજમાં કોઈક આગવી ઇમેજ ઊભી થાય, એવું પણ કંઈક વિચારવું જોઈએ. કદાચ આપણે દર મહિને 100 રૂપિયા ફાળો લઈએ અને કોઈ એવી ગરીબો માટેની કોઈ પ્રવૃત્તિ કરીએ, એવું પણ જો વિચારીએ તો કંઈક ખોટું નથી. તો જે ટીમ આગેવાની કરે છે એ પણ આ દિશામાં વિચારશે. ભટ્ટ સાહેબે જે વાત કરી કે આપણો જે ભાવનગર જિલ્લાના જે કર્મચારીઓ હતા, જે જૂના માણસોની વાત કરું છું, એ કર્મચારીઓ જે અધિકારીઓ આપણા જિલ્લામાં નોકરી કરી ગયા હોય એ આજની તારીખે ભૂલી શકતા નથી. એની વફાદારી, કામ પ્રત્યેની એની જે ભાવના હોય, કામ કરવાની જે કટિબદ્ધતા, કામમાં ચોક્કસતા, નિયમો પરિપત્રોની જાણકારી, અને કોઈ પણ અધિકારીને આપણા જિલ્લામાં નોકરી કરી ગયો હોય અને એની ઇન્ક્વાયરી થઈ હોય એવા બહુ ઓછા કિસ્સાઓ હશે, લગભગ નહીવત હશે. ઘણા જિલ્લામાં મારી વાત કરું તો છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લામાં મારું જ્યાં પોસ્ટિંગ થયું હતું ત્યાં 8 અધિકારી જેલમાં હતા અને ત્યાં મારું પોસ્ટિંગ થયું હતું. કોઈ ત્યાં એ જગ્યાએ ખુરશી ઉપર બેસવા રાજી નહોતું અને મને 3.25 વર્ષ સરકારે રાખ્યો અને એ 3.25 વર્ષ હું જ્યાં રહ્યો ત્યાં એક પણ સરકાર વિરુદ્ધની પ્રેસ નોટ આવવા નથી દીધી. એ ડ્યુ ટુ આપણા કે પટેલ સાહેબ અને આપણા જે પ્રદીપ શાહ સાહેબ છે, જે અધિકારીઓ જે ચિકાસથી આપણી પાસે કામ લીધું એના કારણે આપણે સફળ થયા. એટલે આ જિલ્લાએ જે મને આપ્યું છે એ હું આખી જિંદગીભર ભૂલી શકું એમ નથી. આ ધરતીનું પાણી અને આ ધરતીનું અનાજ ખાધું છે એ હું જીવન પર્યંત યાદ રાખીશ અને એટલા માટે ગમે ત્યારે તમે પ્રોગ્રામ કરશો તો હું અહીંયા 100% હાજરી આપીશ. બીજી વાત રહી ખર્ચની વાત જે હમણાં વામનસિંહભાઈએ કરી, હું પણ અહીંયા જાહેરાત કરું છું કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું ફંક્શન થાય તો હવે પછી હું મારું પોતાનું પણ કોન્ટ્રીબ્યુશન આપીશ. હું અત્યારે LLB નું લાસ્ટ સેમેસ્ટરનો અભ્યાસ કરી રહ્યો છું સમય પસાર કરવા માટે અને મે મહિનામાં લગભગ મારું સેમેસ્ટર પૂરું થશે એટલે હું એડવોકેટ તરીકે પણ કામ કરવાનો છું, જીવીશ ત્યાં સુધી ટાઈમ પાસ કરવા માટે. અને મારી ઓફિસ મેં અત્યારે શરૂ કરી છે નિવૃત્ત થયાના 4 મહિના પછી, કારણ કે 12-12 કલાક કામ કર્યું હોય ટાઈમ પસાર ક્યાં કરવો. એટલે મેં નિકોલમાં ઓફિસ શરૂ કરી છે, રેવન્યુ પ્રેક્ટિસ હું કરું છું. મારી સાથે જે ઓપરેટર તરીકે કામ કરતો હતો એ છોકરો વકીલ થયેલો છે એટલે એની સનદ
મેળવેલી છે એટલે એનું વકીલાતનામું રજૂ કરી અને અત્યારે કામ કરીએ છીએ, ટાઈમ પાસ કરીએ છીએ, આ વિશેષ જાણકારી માટે વાત કરી. તો આપણે કોઈ સામાજિક પ્રવૃત્તિ કરીએ જેના કારણે મહેસુલી પરિવારની સમાજમાં એક જુદી આભા ઊભી થાય એવી કંઈક પ્રવૃત્તિ કરીએ એવી મારી ખાસ સૌને વિનંતી છે. બધાને જો મારો વિચાર યોગ્ય લાગે તો વિચારજો. અહીંયા આ ટીમ દ્વારા અહીંયા બોલવાની તક આપી એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અને વડીલોના આશીર્વાદ ભવિષ્યમાં મળતા રહેશે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. આપણે અમદાવાદ મોટી હોસ્પિટલો હોય છે એટલે કોઈ પણ રિલેટિવ કે આપણા કોઈ પણ મિત્રોના સગા સંબંધીમાંથી કોઈને હોસ્પિટલ દાખલ કરવાના થયા હોય અને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો હું ગાંધીનગર રહું છું એટલે બધા મિત્રોને મારી વિનંતી છે કે મારી સેવા લેવી હોય તો હું આપની સેવામાં ઊભો રહીશ. થેન્ક યુ. તમામ બધાએ પડી કારણ કે હું તો જુનિયર છું આવતી અને બધા મારા ગુરુ જ છે એટલે આજે તો હું વિશેષ કઈ નહીં બોલું પણ અહીંયા આવવાની મને તક મળી એ બધા બધાનો આભાર અને હવે મળવાનું તક મળે સબ સબ જે આપણા ઉદીરો છે એમાંથી જો કોઈને કંઈ કેવું હોય તો આઠો સાહેબની શરૂઆત કરીએ. અને જે છે એ બધાની અરે મારે બહુ પ્રેમ હતો હજુ અત્યારે આ લોકો બધા મારી જ મશ્કરી કરે નોકરી મળે. અવારનવાર હું રમાબેન ને
ઉષાબેનને, રમાબેન તો છે, ઉષાબેનને યાદ કરો, મંજુબેનને ફોન કરો, પછી પ્રકાશજીબેનને ક્યારેક ફોન કરો, જેટલા જેટલા મારી પાસે નંબરો છે બધાને ફોન કરીને વાત કરો, વાતચીત કરો બધાની સાથે. થાય કે ભાઈ મને ડીસીપાલે તો એમ કીધું હતું કે તમે મને ભાવ વલ્લભીપુરથી તમે મને ભાવનગર લઈ આવ્યા, તમે મારું કામ કરી દીધું એમ. એટલે શરૂઆતમાં જ્યારે 1988-1991 દરમિયાન જ્યારે મને નાયબ મામલતદાર એસ્ટાબ્લિશમેન્ટમાં મૂક્યો ત્યારે 16 અરજી મારી પાસે રિક્વેસ્ટ ટ્રાન્સફર નીકળી હતી. એક વર્ષમાં 16 અરજીનો નિકાલ કરી નાખ્યો બંધાયો. અને જેને જ્યાં જવું હતું ત્યાં, જેને પોસ્ટિંગ જ્યાં જોતું હતું ત્યાં મેં બધાને પોસ્ટિંગ કપાવી દીધું. એટલે સૌની મારી તરફ એવી જાતની લાગણી થઈ ગઈ કે ના ના, ભટ્ટ સાહેબ આપણે બધું કામ કરે છે. અને પછી જ્યારે ઓલા બીજા ડેપ્યુટી કલેક્ટર આવ્યા આરડીસી, ત્યારે પછી મને એમ થયું કે હવે અહીંયા રહેવા જેવું નથી. એટલે મેં આવ્યું ચેતન મહેતા કીધું કે મને હવે છે ને હાયર એન્ટોની પરીક્ષાનું જ્યારે આવે ત્યારે મને કહેજો, એટલે હું એ ફોર્મ ભરી દઉં અને હાયર આર્ટ પરીક્ષા દઈ દઉં. બરાબર? પણ હાયર આર્ટ પરીક્ષા મારે કાંઈ દેવાનું નહોતી, મારે એ માટે તો રજા જ લેવાની હતી અને એ માટે મારે ત્યાંથી છૂટા થવાનું હતું એસ્ટાબ્લિશમેન્ટમાંથી. એટલે એસ્ટાબ્લિશમેન્ટમાંથી છૂટા થવા માટે થઈને મેં એમને ફોન કરી, વાત કરી અને 2 મહિનાની પછી રજા લઈ લીધી. એટલે મને એમ કીધું હાલ કલેક્ટર બોલાવી, પછી કલેક્ટર આપણા અત્યારે તો નામ ભૂલી ગયો કે જે મુખ્યમંત્રીના બોલા હતા, એટલી જોઈશે. ના ના, એ તો બહુ પહેલા. એટલે એમણે એમ કીધું કે મેં તમને અત્યારે હું તમને રજિસ્ટ્રીમાં મૂકું તો તમારે કાંઈ વાંધો નથી. મેં કીધું મારે કાંઈ વાંધો નથી, પટાવાળા મૂકો તો મને કાંઈ વાંધો નથી. મારે તો આટલો ને આટલો પગાર મળતો રહે, મારે એ પગારનું કામ બીજું કાંઈ કામ નહીં, એટલે હું તો ગમે ત્યાં નોકરી કરતો. પરીક્ષા આપવા માટે થયું કે મારે પરીક્ષા આપવા નહોતો જવાનું. પછી સમીર શાહે કીધું કે ભાઈ મેં તમારી ટિકિટ લઈ રાખી છે. એટલે પછી અમે 5 જણા ગયા, અમે બધા હાયર આઈ પરીક્ષા પાસ લીધી અને અમે પાસ થઈ ગયા. અમે જામ બધા 5 જણા. ચાલો હવે કે માઇક આપી દો. ચાલો હવે હું સૌને મારા જે સ્વામિનારાયણ અત્યારે તો હું ભગવાનની પૂજા પાઠની ભક્તિ કરી રાખું છું અને જ્યારે મળે ત્યારે હું મળે. અને કુશલભાઈ કાપડિયા ત્યાં મને એમ કીધું હતું પ્રકાશભાઈએ, શૈલેષભાઈએ કે પુષ્પાબેન અહીંયા મારા ત્યાં આવે છે, પુષ્પાબેન જોડે કાપડિયા. હવે હું કિશોરભાઈ ના ભાઈ કાપું છું. હમણાં તાજેતરમાં નાયબ મામલતદારમાંથી એમને પ્રમોશન મળ્યા છે એવા કે સંસદમાંથી મામલતદાર સંસદ 2 માં પ્રમોશન મળતા આપસો વડીલો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ અમે આપસોનો ખૂબ આભાર માનીએ છીએ. વધુમાં આપસો ભાવનગર જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓના દ્વારા આજ રોજ જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે તે કાર્યક્રમની સફળતા માટે હું આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જીકેવાળા કે બધું એનો આભાર. પ્રશ્ન એક ચીજો છે, વિનંતી કરું કે તેઓ અહીંયા આવી શકે છે. તો સ્નેહીજનો વડીલો અને દેવ તો બોલવામાં ઘણો અસમર્થ છું, ઘણો બોલવામાં અસમર્થ છું, છતાં મને કહેવામાં આવ્યું છે હું આ તબક્કે મને બોલવાનું જે કહેવા મને આવવાનું છે તેના બધા હાજર રહ્યા તેને હું તમને જે વાત કરું એ તમે નોંધી લેજો અને એ પ્રમાણે અમલ કરશો તો સુખી રહેશો. પહેલી વાત તો એ કે કલેક્ટર ઓફિસમાં કોઈ જે બન્યું ન હોય તો મારા માટે બનેલો હાઈ, મારી પહેલા હાઈ ક્લાર્ક હતા, મારો 61માં નંબર હતો,
ગવર્મેન્ટે સ્પેશિયલ કેરમાં મને પ્રમોશન આપ્યું પુરવઠા એકાઉન્ટન્ટ તરીકે. હવે ત્યાર પછી મેં આખી નોકરી એકાઉન્ટમાં જ કરી. એક બીજું તમને બધાને ખાસ વિનંતી કે આપણે બધાને પેન્શન મળે છે પણ મૂળ પેન્શન કેટલું મળે કોઈને ખબર ન હોય. એટલે તમારે દર વર્ષે ટ્રેઝરીમાં જઈ અને એક પત્રક લઈ લેવાનું, એ પેન્શન પોર્ટલ ઉપર મળી જાય છે. તમારો પીપીઓ નંબર આપો એટલે દર વર્ષે તમારે એ પત્રક લેવું જોઈએ. એ પત્રકની અંદર મહિનો પેન્શન, એડિશનલ પેન્શન, ડીએ, મેડિકલ ને ટોટલ આ વસ્તુ આવે. એટલે આ તમારે દરેકે લઈ લેવું જોઈએ. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે તમારું અત્યારે કોઈને ખબર ન હોય મૂળ પેન્શન કેટલું કોઈને ખબર નથી. બીજું આ પેન્શન સાચી આવે છે, આ પેન્શન સાચી હું નિવૃત્ત થયો ત્યારથી આજીવન સભ્ય હતો. છેલ્લે એને થોડીક તકલીફ પડી એટલે કે હવે 500 રૂપિયા ભરો તો 5 મહિના સુધી 5 વર્ષ આપે એટલે એ ભર્યા એ આવ્યું. પણ એમાંથી મને જ્ઞાન હું મળ્યું કે 2006 પહેલાં નિવૃત્ત થયેલા જે પેન્શનરો છે એને રિવાઇઝ પેન્શન કરવાનું. હવે હું તો બહુ ગોચી ગોચીને બધાને પેન્શન રિવાઇઝ કરી દીધા. લગભગ આપણા ડિપાર્ટમેન્ટમાં 2006 પહેલાંના હતા ને એ બધાને કોકને 2000 મળ્યા વધારે એક એક ખોળથી. અને આજની તારીખે એ જ હું કામ કરું છું. બીજું તમે બધા આપણે બધા આ બધી નોકરી કરી પણ અને અત્યારે તે બધા સુખી છીએ. આપણે ધાર્યું ને એવું પેન્શન મળ્યું તો થોડુંક દાન કરો. કોરોના પીરિયડમાં એક મિત્રનો ફોન લેવો આપણો રેવન્યુનો કે દાન કરો તો મારી દીકરી ના કરજો. નહીં તો તું મારા ઘરે આવો. શું છે કે મારી દીકરીને ટિફિન બંધ થઈ ગયા, સમય છે એ નોકરી કરતા એ બંધ થઈ ગયું, મારા ઘરે આવો કીધું. બોલે મારી મારી હાજર બેઠા છે, તેની મારી સાથે જ બેઠા છે, ઘરે બોલાવ્યા, બે જણાને વાત કરી એટલે કે એટલી એટલી રકમ આપી દો તરત આપી દીધી. પછી જે લોકોને મેં રિવાઇઝ પેન્શન કરાવ્યા એમાં એક ભાઈ સિયોર એક બાર નીકળતો નથી, તમે શું આવું મેં જે પેન્શન રિવાઇઝ કરાવી દીધું. હવે એને 2 લાખ મળ્યા. પછી પાછા એમ બે આપણે જે નાણાં પ્રધાન હતો પટેલ એ હોશિયાર હતો, એણે એમ કીધું આ ઓર્ડર થાય ત્યારથી આપો એક એક કોલ થી લો. પછી વાંધો લીધો તો એક એક કોલ છે તો ફરીને 2 લાખ મળ્યા. કારણ કે તમને પૈસા મળે છે થોડુંક દાન કરો તો દાન કરું કે સાંભળો. તો પછી ભાઈને મોકલ્યા તો એને 4 લાખ મળ્યા ને 1500 રૂપિયા હતા. પછી મેં દરરોજ દાન દઈ કે હું દરરોજ દાન કરું છું. સાંભળો ક્યાં દાન કરો કે અંદર ભગવાન પેઠો દરરોજ ઉખાવું છું ને ખવડાવું છું. એટલે તમે બધા છે ને સારું પેન્શન મળતું હોય તો 10% દાન કરવો જોઈએ. અને હું જો 87 વર્ષનો થયો તો આવું છું, મેં આ દાન કરો છે પણ બીજા એવા કાર્ય કર્યા. આપણા આરબી શાહ, આરબી શાહ ગુજરી ગયા, હવે એના વાઇફનું પેન્શન 13,500 રૂપિયા, એનું પેન્શન 39,000 હતું. એટલે ટ્રેઝરીએ 30% પ્રમાણે 13,000 એવું કર્યું. હું ટ્રેઝરી ઓફિસ મળ્યો કે 24,500 પેન્શન થાય. મન કે થાય ખરું, તમે ફોર્મ ભરો, તમે તૈયાર કરો. એટલે ફોર્મ ભર્યું, તૈયાર કર્યું, આપ્યું. જ્યાં નિવૃત્ત થયા ત્યાં ફોર્મ આપ્યા એને આ ટ્રેઝરી મોકલ્યું એટલે એનું 24,500 પેન્શન થયું. ત્યારથી આર્મી સામે દીકરો ભાઈ ભાવે છે, નોકરી કરે છે યાર એક્સલમાં, એ કે અમને આવી કાંઈ ખબર નથી. એટલે આવા આવા કામ કરીએ છીએ. એટલે તમને ખાસ વિનંતી કરું કે એવા માણસો હોય એને યથાશક્તિ 10% નહીં તો 5% પણ ક્યાંક આપજો. જો સારું જીવવું હોય, આપણી પેઢીને આગળ લઈ જઈ હોય તો દાનનું મહત્વ બહુ છે. અને અત્યારે મોટા ભાગે માણસોની મૂર્તિ ભળી ગઈ છે. જેમ પૈસા આવે વધારે પૈસા, આ પૈસા એવા આવે છે કે માણસો દાન કરવા ઈચ્છે પણ કરી દીધે. બીજું દાન કરવાનો વિચાર આવે ને તો તરત મનમાં
બીજું અત્યારે જે હું અહીંયા ફોર્મ થોડાક લાવ્યો છું એ ફોર્મ હું અહીંયા ઉષાબેનને આપું છું. એટલે 2006 પહેલાના કોઈ નિવૃત્ત થયેલા હોય તમારા હકાથી આવે. મેં તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ સિવાય બીજા ઘણા ડિપાર્ટમેન્ટના આવા રિવાઇવ પેન્શન કરી દીધા અને આજની તારીખે એક કાર્યક્રમ કર્યું છે. અને ભટભાઈ મને કીધું કે એને વાંધો કહેજો એટલે મેં હું એનો જવાબ લખાઈ દઉં. એટલે કહેવાનું છે કે તમે ક્યાંક કામ કરો. આપણે બોલીએ કરાગ્રહ વસ્તે કર મૂલે પણ કરાગ્રહ આ થાય એમ કહેવાનું કે મારે કોઈ સાર સ્વતંત્રનું કામ કરાય. આપણે જે વાત કરીએ આપણે જમણવાર કરીએ ને તો હકડ જ કહેશું. બીજાનો તો તમારે કોઈ પણ જાતનો સંબંધ હોય એનું જો તમે કામ કરો તો એ ભગવાનને ચોપડે ન થાય. આજનો આ જે કાર્યક્રમ છે એ બાલભાઈને કર્યો છે, બહુ સરસ કર્યો છે. હું અને મારી આગળ તો બાપુ ઘણી કરવાની છે એટલે હું એટલેથી વિલંબ કરું પણ કાંઈ નહીં તો પેન્શન સાચી આ તમે બધા મગાવ્યું. કારણ કે આનું છે ને 5 કરોડનું 500 રૂપિયા વ્યાજ લવાજમ છે એટલે એક આ મગાવ્યું. અને આ બધા જે પેન્શનના રૂલ છે એમાં આની અંદર નવા આપણા પેન્શનનું જે કંઈ મળતું એ બધું આવતું હોય છે. કારણ કે આપણે કેટલું જીવાને ખબર નથી તો આવું આવતું હોય ને તો આ મહિને એક વાર વાંચી લઈએ હું આવ્યું છે આપણા લાભનો એવું. અત્યારે એક મોટો પ્રશ્ન સરકાર આગળ એ છે કે જે પેન્શનર હોય એની ત્યાં દીકરી હોય અનમેરિડ દીકરી હોય એને પેન્શન આપવું ભારત સરકાર આપે છે, ગુજરાત સરકાર નથી આપતી. તો એ એક મોટો પ્રશ્ન છે. જો એ આપે તો ઘણા લાભ થાય. કારણ કે ઘણી છોકરીઓ અનમેરિડ છે. રાઠોડ ભાઈ આપણે એસ્ટા રાઠોડ હતા એની દીકરી અનમેરિડ છે. પછી વિધવા દીકરી હોય એવું ભારત સરકાર આપે છે, આપણી ગુજરાત સરકાર નથી આપતી. તો એ એવા બધા પ્રશ્ન આની અંદર બધું આવે છે. એટલે બને ને તો આ મગાવ્યું છે અને અમારા 1 વર્ષના 100 રૂપિયા છે, 500 રૂપિયા ભરી દેવા એટલે તમારે આવતું થઈ જાય છે. અને આમાં સર્વાંગી છે જેને લેવું એ ફોટા પાડી દીધો. હવે બીજું તો કાંઈ મને યાદ આવતું નથી પણ કહેવાનું ઘણું આવે છે યાદ. પણ અમુક કહેવાય અમુક ન કહેવાય આ બધી વસ્તુ એવી છે. દરેક માણસોને પોતાની લિમિટ હોય. સૌ હવે બધા એમ કહે કે અમે દાન કરીએ જ છીએ પણ આપણે વાડી હોય ધારો કે તો વાડીની અંદર ઘઉં ભેગા તો અમુક જગ્યાએ ઘઉં એવા સરસ થાય અમુક જગ્યાએ થાય તો તમે જે દાન કરો એ હકા હાય ને એને જ કરતા હોય કે આપણી ઓલી ભાણે છે ને ભણવાની થઈ આપણે પણ ભાણે ને ભાવ આપે પણ જેની આગળ રિલેશનનું હોય એવાને તમે આપો. મારા મિત્ર મારાથી કે 2 છોકરા અમે MBBS કર્યા. એક છોકરો તો સાવ ગરીબ અને એ 40માં પહેલો નંબર પાસ થાય અને એને ધાણા દાળ આપે ને તો એમ કે મારા બાબા ધાણા દાળ નથી ખાતા હું નહીં ખાઉં. આવો એક છોકરો છે એ MBBS થઈ ગયો. બીજો એક છોકરો છે એ MBBS છેલ્લા વર્ષમાં. એટલે આ રીતે હું અને ખાસ કરીને તો મારે આ સાહેબ છે ને એણે મને કીધું કે આ છોકરો 12મા 10મા આવ્યો આટલા ટકા માર્ક છે અને ઓલા KP સ્વામી 1,25,000 રૂપિયા ભરો રૂકે છે. તો 1,25,000 રૂપિયા કે આ ખાવા હોય પહેલી એક નથી. મારો મિત્ર અમેરિકા છે એ મને કહે કાંઈ હોય દર પહેલી તારીખે એનો ફોન આવે કે કેમ છે કેમ નહીં કાંઈ કામકાજ. એટલે મેં એને વાત કરી કે આ છોકરો છે મને કે એનો મોબાઈલ નંબર આવ્યો. મોબાઈલ નંબર બીજે દિવસ છોકરાના બાપાને વાત કરી અને ત્રીજે દિવસ 1,00,000 રૂપિયા આવી ગયા. એ છોકરો MBBS થઈ ગયો, ઘર બનાવી નાખ્યું, એક કુટુંબ એવું ઊભું કર્યું. પછી છોકરાને કીધું છે કે તું એક જ છોકરા મદદ કરજે. એટલે આવું જો થાય ને તો આવું ક્યાં કરજો. આપણે શું છે કે નિવૃત્ત થયા ટેન્શન આવે છે કાંઈ ચિંતા નહીં. આપણે ખાવાના ઉઠ્યા નાસ્તા પાણી કર્યા TV જોયો ચાકુ જોયો આટો માર્યો ઘરે પાછા. પણ કોકનું કામ એવું કરો કે માણસને ઉપયોગી થઈ જાય. આ બધી વસ્તુ અત્યારે ગરીબી બહુ છે, માણસો હાથ લાંબા કરી શકતા નથી. એમાં ત્યાં કોરોનામાં તો ભાયડા બે ગયા એને વાયુની દિશા જોવા ને તમે તો તમને બહુ આવી જાય. મારા એક સંબંધી છે, 2 દીકરી છે અને એની માં છોકરો રહી ગયો 45 વર્ષના બાપો. હવે છોકરી ભણે એ છોકરી 2 છોકરી ભણ્યા છે, 2-3 જગ્યાએ રાખવા જાય અને ટિફિન કરે છે. એ છોકરી બીકોમ થઈ કે એમકોમ થવું જ ભલે કે
તો એમકોમ થવું તો 10,000 8,000 ફી જોઈ. તે પ્રવીણભાઈને કીધું, તેણે કીધું આ ફોર્મ ભરી મોકલો ને 10,000 આવી ગયા. પણ કે ફોર્મ વિના કંઈ પણ 8,000 ભરવો નહીં કે તેમ કરી છે એ મેં તો ના આવી દીધી છે. પરંતુ એમકોમ એમકોમ બીજી દીકરી છે એ ભણે છે પણ હાલો આ દેખી રહ્યું. એટલે મારું હું કહેવા છું કે આપણી સંસ્કૃતિમાં કોઈ હાથ લાંબો ન હેલો
હજાર રૂપિયા બધા સંમતિ આપી છે, પણ આપણા હવે પછી પણ જયારે જરૂર પડે ત્યારે આપ પણ તૈયાર છે. એક હજાર રૂપિયા રોકડા, પીપીએલઓ 1000 રૂપિયા રોકડા, ₹1,000 જો આપણો વર્ણ છે મારું
ચરણ કમલ બંધવ સબ કાહુ તે હુ રામ પદ ને હુ નિબાહુ તે હુ રામ પદ ને હુ નિબાહુ મંગલ સુરતી મારુતિ નંદન જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ મંગલ મૂરતી મારુતિ નંદન મંગલ મૂરતી મારુતિ નંદન બંધવ રામ લખન વૈદેહી બંધવ રામ લખન વૈદેહી યહ તુલસી કે પરમ સનેહ તુલસી કે પરમ સનેહ મંગલ મૂરતી મારુતિ નંદન મંગલ મૂરતી મારુતિ નંદન આજ તુમસે યે પહેલી બાર ઓ તુમહી તો લાઈ તો જીવન મે મેરે પ્યાર 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 કહેના હૈ આજ તુમસે યે પહેલી બાર ઓ તુમહી તો લાઈ તો જીવન મે મેરે પ્યાર 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 વાલી ઓર ભી હૈ પ્યારી બાતે આજ મગર બસ ઇતના હી કરના હૈ એકરાર તુમ હી તો લાઈ તો જીવન મે મેરે પ્યાર 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 આવ્યું છે. આ રૂપમાં